હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કુકિંગ હાઉસ યુટ્યુબ ચેનલ. હું છું મેઘા સચદેવ અને આજે હું તમારી જોડે શેર કરીશ આપણા બધાની ફેવરિટ રેસીપી કે જે છે રગડા પૂરી. આજે આપણે જેમ લારી ઉપર જેમ ભૈયાની રગડા પૂરી મળે છે સેમ આપણે એ જ ટેસ્ટથી રગડા પૂરી બનાવીશું. તો ચલો હવે તેની રેસીપી જોઈ લઈએ. તમને આ ચટાકેદાર રેસીપી સારી લાગે તો લાઈક કરી અને તમારા બધા જ ગ્રુપમાં તો જરૂરથી શેર કરજો. રેસીપી જોઈતા પહેલાં તમારે કુકિંગ હાઉસ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે જે બિલકુલ ફ્રીમાં છે. તેના માટે નીચે આપેલા રેડ બટન ઉપર ક્લિક કરી દો અને બાજુમાં આપેલો બેલ બટન પર પ્રેસ કરી દો જેથી કરી અને નવી નવી રેસીપીસની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહેશે. તો ચલો હવે રગડા પૂરી માટેનો પહેલાં આપણે રગડો બનાવીશું. તેના માટે મેં અહીંયા એક બાઉલ જેટલા વટાણા લીધેલા છે જેને મેં અહીંયા આગલી રાત્રે એટલે કે જ્યારે પણ બનાવવા હોય તેની એક રાત પહેલાં પલાળીને રાખી દીધા છે. અને ત્યારબાદ આપણે બટાકા લઈશું. બંનેને આપણે કુકરમાં એકી જોડે બાફવા માટે મૂકીશું. તમારે અલગ અલગ બાફવા હોય તો એ રીતે પણ કરી શકાય. હવે આપણે બટાકા અને વટાણાને બાફવા માટે મૂકી દઈશું. તો તમે જોઈ શકો છો આપણા વટાણા અને બટાકા ખૂબ જ સરસ રીતે બફાઈ અને તૈયાર થઈ ગયા છે. બિલકુલ આ જ રીતે તેને બાફવાના. હવે આપણે બટાકા અને વટાણાને અલગ કરી દઈશું અને વટાણાને આવી રીતે કોઈ પણ એક તપેલીમાં કાઢી અને ત્યારબાદ તેમાં બ્લેન્ડરથી તેને ક્રશ કરી લઈશું. તો હવે આપણા વટાણા સરસ રીતે ક્રશ થઈ ગયા છે. તો આપણે હવે રગડાને વઘારવાની પ્રોસેસ કરીશું. તેના માટે મેં અહીંયા એક પેનમાં 2 મોટી ચમચી જેટલું તેલ લીધેલું છે. તેલને આપણે સરસ રીતે ગરમ થવા દઈશું. તેલ ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં એક લાલ સૂકું મરચું, થોડા સૂકા લીમડાના પાન અને 1/2 ચમચી જીરું એડ કરીશું. ત્યારબાદ તેમાં 1/2 ચમચી જેટલું લસણ એડ કરીશું. મેં અહીંયા લસણની પેસ્ટ એડ કરેલી છે. ત્યારબાદ તેમાં 2 બારીક સમારેલી ડુંગળી એડ કરી દઈશું અને ખૂબ જ સરસ એવો વઘાર તૈયાર કરી લઈશું. ડુંગળી થોડી લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને શેકાવવા દઈશું. તો હવે તેમાં બટાકા એડ કરી દઈશું અને ત્યારબાદ હવે બટાકાને આવી રીતે ક્રશ કરતા જઈશું તાવીથાની મદદથી. બધા જ બટાકાને આપણે સરસ રીતે ક્રશ કરી લઈશું. જ્યારે પણ આપણે રગડા પૂરી બનાવવા માટેનો રગડો બનાવતા હોઈએ ત્યારે તેમાં બટાકા તમે વધારે એડ કરી શકો છો, કારણ કે તે રગડો થોડો થીક જ હોય છે જેથી કરીને આપણે પૂરીમાં ખૂબ જ સરસ રીતે ભરી શકશું. બટાકા સરસ રીતે ક્રશ થઈ જાય ત્યારબાદ હવે તેમાં વટાણાને જે આપણે ક્રશ કરી અને મિક્સચર તૈયાર કર્યું છે તે એડ કરી દઈશું અને તેને પણ ખૂબ જ સરસ રીતે મિક્સ કરી દઈશું. આ રગડો બનાવવામાં તમારે જેટલો પણ પતલો રગડો કરવો હોય એ પ્રમાણે પાણી એડ કરી શકાય. ત્યારબાદ હું અહીંયા રગડા માટેનો મસાલો એડ કરી રહી છું. જેની રેસીપી તમારે જોઈતી હોય તો મને કમેન્ટ કરીને બતાવજો, એ પણ હું જરૂરથી શેર કરી દઈશ. ત્યારબાદ હવે તેમાં એક લીંબુ નીચોવી લઈશું. ત્યારબાદ હવે તેમાં એડ કરીશું 1 ચમચી જેટલું નમક, 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર, 1/2 ચમચી હળદર, 1/2 ચમચી ધાણા જીરું પાવડર અને હવે બધા જ મસાલાઓને ખૂબ જ સરસ રીતે મિક્સ કરી દઈશું. જો તમારે થોડી મીઠાશ અને ખટાશ બંને જોઈતું હોય તો લીંબુની જોડે જોડે થોડી ખાંડ પણ એડ કરી શકાય. અને મેં અહીંયા લીંબુ એડ કર્યું છે, ટામેટું એડ નથી કર્યું. જો તમારે ટામેટું એડ કરવું હોય તો એ પણ કરી શકાય. હવે આપણે રગડાને ગેસની સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર ઉકળવા માટે મૂકીશું જેથી કરી અને બધા જ મસાલા ખૂબ જ સરસ રીતે મિક્સ થઈ જશે અને આપણો રગડો ખૂબ જ એકદમ સ્વાદિષ્ટ બની જશે. તો તમે જોઈ શકો છો આપણો રગડો બનીને ખૂબ જ સરસ એવો તૈયાર થઈ ગયો છે. તમે આવી રીતે તેને ટેસ્ટ કરી અને કોઈ પણ મસાલા વધઘટ હોય તો તે એડજસ્ટ કરી શકો છો. હવે રગડા પૂરી બનાવવા માટે મેં અહીંયા 4 મોટી સાઈઝની પૂરી લીધેલી છે જેમાં આપણે રગડો ઇઝીલી ફિલ કરી શકીએ. આ પૂરી ઘરે બનાવવાની રેસીપી પણ મેં પહેલાંથી શેર કરેલી છે તો એ પણ જરૂરથી જોજો. હવે આપણે પૂરીમાં સરસ એવા પ્રમાણમાં રગડો ભરી દઈશું અને ત્યારબાદ તેની ઉપરથી થોડી સેવ છાંટી દઈશું. અને આ સમયે જો તમારે કોઈ પણ તીખી, ખાટી, મીઠી જે પણ ચટણીઓ એડ કરવી હોય એ પણ કરી શકાય. અને ત્યારબાદ ઉપરથી આપણે થોડી કોથમરી પણ છાંટી દઈશું. તો તૈયાર છે આપણી સરસ મજાની રગડા પૂરી. તમે આ રીતે એક વખત જરૂરથી ટ્રાય કરજો, ખૂબ જ સરસ બને છે. રેસીપી સારી લાગી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આપણે ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.